હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે ખાસ કરીને જવાહર નવોદયનો એક ટોપિક છે વિભાજ્યતાની ચાર, જેના આપણે આગળ પાંચ ભાગ મિત્રો આપણે જોયા. સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ છીએ મિત્રો. એક આપણી મેથડ છે મિત્રો વિભાજ્યતા ચાવી માટે. મેં કઈક જોડી બનાવેલી હતી, બે ચાર અને આઠ ની જોડી, ત્રણ છ અને નવ ની જોડી, પાંચ અને દસ ની જોડી. મિત્રો, ખાસ બાળકને કઈ રીતે યાદ રહે, લાઈનમાં શીખવાડવાનો મતલબ નથી, પણ મને કેવી રીતે યાદ રહે એ પદ્ધતિ દ્વારા ખાસ આપણે બનાવેલા, અને એના વિડીયો આપણે ચાર અને પાંચ જોયા. આજે મિત્રો આપણે છે વિભાજ્યતાની ચાવીનું સ્માર્ટ વર્ક. મિત્રો, દરેક ચાવી આપણે બોર્ડ ઉપરથી એક સંખ્યા લખવાની, બે વડે વિભાજ્ય છે, ચાર વડે છે, આઠ વડે છે, ત્રણ વડે, દરેક વસ્તુનું આપણે પ્લાનિંગ અને ખાસ કરીને સ્માર્ટ કામ કરવાના છીએ. એટલે જે આપણે પાંચ વિડીયો જોયા એનું ટોટલ એનું રિવિઝન આપણે કરશું. તો એની પહેલા મિત્રો, તમે જે તૈયારી કરો છો તો ખાસ બીજા સુધી આપણો વિડીયો શેર કરી દો. ખાસ મિત્રો, અમારો એક આશય છે દરેક બાળક શીખે. દરેક બાળક છે મિત્રો, ખાસ કરીને એની અંદર પડેલી શક્તિ છે બાર લાવી. એજ્યુકેશન એટલે શું મિત્રો? આવી એક વ્યાખ્યા અમે પણ ભણતા ત્યારે સમજેલા. એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, માણસની અંદરની શક્તિ બહાર નીકળવી જોઈએ. અને મિત્રો, મને વિશ્વાસ છે, ખાસ યાદ રાખજો શબ્દ મારા, બંધ ઘડિયાળ છે ને મિત્રો, બે વખત સાચો ટાઈમ બતાવે છે. એટલે કોઈ પણ બાળક છે મિત્રો ન કરી શકે એવું નથી, પણ જો એને માધ્યમ મળે, કોઈ માર્ગદર્શક મળે, તો એ પણ તમારી સાથે ને એ આગળ આવી શકે છે. ફક્ત ને ફક્ત એક આપણો પ્રયાસ જરૂરી છે. એટલા માટે અમારા તરફથી મિત્રો, અમે અપેક્ષા જે જ્ઞાનથી કરી એક ચેનલના માધ્યમથી તમારા સુધી પ્રકાશ પહોંચાડવાનું કામ કર્યો છું, તો એ દીવાની જો તમારી પણ ફરજ બને કે બીજા પાંચ ઘર સુધી જવી જોઈએ, ઓકે, બીજા પાંચ બાળકો સુધી પહોંચવું જોઈએ. કેમ કે જો મને મળેલું જ્ઞાન છે બીજા સુધી પહોંચવું જોઈએ. હું વારે વારે કહું છું કે નદી વહેન શુદ્ધથી નદી વહે છે, માટે શુદ્ધ છે. એટલે આપણા બધાના એક પ્રયત્ન થવા જોઈએ, જેથી કરીને દરેક બાળક મિત્રો, દરેક બાળક શીખી શકે. ઓકે, તો આપણે આજે સમજીએ કે વિભાજ્યતાની ચાવી. તો પેલા શેર કરી દો. તો મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ પેલા થોડુંક રિવિઝન. ખાસ રિવિઝન એટલા માટે કે આપણે બે ચાર અને આઠ ની ચાવી શું કહેતા હતા, ત્રણ છ અને નવ ની ચાવી શું કહેતા હતા, પાંચ અને દસ ની ચાવી અને અગિયાર ની ચાવી. આ રીતે આપણે પાર્ટ પાડી અને પેલા ચાવીઓ સમજાવી. ચાવી પછી મિત્રો આપણે દાખલા પરીક્ષામાં કેવા દાખલા પૂછાય એ પણ આપણે સમજ્યા. મિત્રો, હજુ આપણે મિક્સ દાખલા પણ કરશું. આજનો વિડીયો ખાસ એના માટે છે કે બધી જ બાબત આજે પાંચે પાંચ આગલા વિડીયોનું રિવિઝન થઈ જશે તમારું. એટલે ખાસ મિત્રો, બોર્ડ ઉપર ખાસ ધ્યાન આપજો. જે કોઈ નવા બાળકો હોય, આજે છોડાના હોય, એ પણ આગલા વિડીયો ન જોયા હોય તો અફસોસ નહીં, અત્યારે મિત્રો સ્ટાર્ટ કરી દો. ઓકે, હવે બે ની ચાવી મિત્રો શું કે છે, એકમનો આંક, એના એકમનો આંક. ખાસ મિત્રો, એકમનો આંક બે ચાર છ આઠ કે શું હોય, આવી તમામ સંખ્યાઓ બે વડે વિભાજ્ય છે. ચાર ની ચાવી શું કે છે, કે જે સંખ્યાના એકમ અને દશકના બનતી મિશ્ર સંખ્યા છે એકમ અને દશક. ઓકે, દાખલા તરીકે આપણે વાત કરીએ 600 અને 16, તો આ સંખ્યા ચાર વડે વિભાજ્ય હોય તો એના માટે તમારે ખાલી એકમ ને દશક ને પકડવાની. આગળ કદાચ નવ, આગળ નવ હોય, સાત હોય, આઠ હોય, બે હોય, ગમે એવી લાંબી સંખ્યા હોય, આવડી મોટી સંખ્યા આપણે ધ્યાનમાં રાખવાની નથી. ફક્ત ને ફક્ત આપણે એકમ ને દશક ને ધ્યાનમાં રાખીએ. એકમ ને દશક જે બે અંકની સંખ્યા છે એ ચાર વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા વિભાજ્ય હશે. મિત્રો, આ બધું જ આપણે સમજ્યા છે, પણ યાદ કરાવું છું મિત્રો, જે પણ વસ્તુ જો મહાવરો કરવામાં આવે, થોડું યાદ કરવામાં, દ્રઢીકરણ કરવામાં આવે તો ભૂલાય નહીં. હું તમારા માટે સમજાવું છું મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. આઠની ચાવી પણ એમ કે છે, એકમ, દશક અને સોળની ત્રણ અંકની જે સંખ્યા બને છે, એ ત્રણ અંકની સંખ્યા મિત્રો જો આઠ વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા આઠ વડે વિભાજ્ય છે. ઓકે, ત્રણની ચાવી શું કે છે, કોઈ પણ સંખ્યા તમને આપે, એ આપેલી સંખ્યા છે મિત્રો એના અંકોનો આપણે સરવાળો કરવાનો. દાખલા તરીકે 128, આ 128 છે બરાબર, તો આ જે 128 છે એના અંકોનો સરવાળો કરવાનો. જો સરવાળો કરો એટલે કઈ રીતે, તો કે 1 + 2 + 8, એટલે 8 ને 2 10 ને 11, 11 છે એ 3 વડે વિભાજ્ય છે નહીં,
માટે આ સંખ્યા છે 3 વડે વિભાજ્ય નથી અંકોનો સરવાળો કરવાનો જે સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાતો હોત તો આપેલ સંખ્યા 3 વડે વિભાજ્ય છે એમ કેવાત 6 ની 4 એમ કે છે કે એકમનો અંક પેલા 2 થી હોવો જોઈએ જે પણ સંખ્યા આપે છે એ એનો એકમનો અંક 2 થી હોય અને પછી અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ આ 3 ની 4 કે છે 9 ની 4 પણ સેમ છે આપેલા અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો વિભાજ્ય છે 9 વડે ઓકે તો મિત્રો આ ખાસ આપણે એટલે પેટર્ન આ લીધી છે કે બાળકને સમજાય કે 3 વડે વિભાજ્ય હોય 6 વડે વિભાજ્ય છે અને 9 અને એમાં અંકોના સરવાળા આવું ચેક કરવાનું થોડું ચેન્જ છે 6 ની 4 શું કહે છે એકમનો અંક 2 કેવો જોઈએ એકમનો અંક 2 કેવો હોય 3 વડે વિભાજ્ય હોય તો આ વિભાજ્ય છે આપણને એટલી સરળ છે વાત ઓકે 5 અને 10 એકદમ ઈઝી સૌથી સહેલામાં સહેલી ચાવી 5 10 ની એકમનો અંક મિત્રો કા 5 હોય કે 0 હોય એ 5 વડે વિભાજ્ય છે 10 ની ચાવીમાં એકમનો અંક શું હોવો જોઈએ 0 હોવો જોઈએ આટલી જ વસ્તુ કહેવામાં આવે છે પછી મિત્રો 11 ની ચાવી થોડીક આપણે સમજવાની બીજું કંઈ નથી પણ એનો એકમ એકીયાંક અને બેકીયાંક આ એક સમજવાનું એકી અને બેકી મિત્રો આ રીતે તમને કોઈ સંખ્યા આપે ઓકે તો તમારે શું કરવાનું છે એનો એકમ એકીયાંક અને એકી સમજીએ એક મૂકીને એક લેવાનું એક મૂકીને એક લેવાનું ઓકે તો આ શું થઈ 8 વત્તા 1 વત્તા 3 એટલે 8 ને 3 કેટલા થી 8 ને 4 કેટલા 12 થયા ઓકે હવે આ 4 2 અને 9 લેવાના 9 વત્તા 2 વત્તા 4 એટલે કેટલા થયા 9 9 ને 6 15 મિત્રો એનો સરવાળો 15 થયો ઓકે તો આ 15 અને 12 જો એનો તફાવત શૂન્ય થાય છે ના તો આપેલ સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય નથી બરાબર જો હોત તો તફાવત શૂન્ય થાત આ એક ચાવીની બેઝિક અત્યારે આપણે શું કરીએ છીએ મિત્રો ચાવી સમજવા માટે તો અલગથી વિડિયોસ છે થોડું રિવિઝન કરી લીધું હવે આપણે મિત્રો ખાસ એક બોર્ડ ઉપર એક સંખ્યાનો કોઠો બનાવશું એ કોઠામાં કઈ કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે કઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે કઈ સંખ્યા 5 વડે છે કઈ સંખ્યા 10 વડે કે 11 વડે એક જ વસ્તુને આપણે અલગ 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 ચાવીઓ સાથે સરખાવશું અને તુલનાત્મક અભ્યાસ કરતું જેથી આપણે કોઈ પણ બાબત ભૂલાય નહીં ઓકે તો ચલો નોટ પેન સાથે રાખો અને વિડિયોને શેર કરી દો તો મિત્રો થોડુંક ખાસ થોડું રિવિઝન અને ખાસ સ્માર્ટ વસ્તુથી આપણે તમારી સામે એક બોર્ડમાં આટલી સંખ્યા આપણે લખેલી છે તમારા માટે એક પણ બાબત કચાસ ન રહે તમને વિભાજ્યતાની ચાવીનો આડા અવળો કોઈ પણ પ્રશ્ન પૂછે આવડો જોઈએ તો ચાલો એના માટે જ આટલા મહાવરા છે એક જ દાખલો 128 સંખ્યા છે એને 2 વડે વિભાજ્ય છે 4 વડે 8 વડે 3 વડે 6 વડે 9 5 10 કે 11 વડે મિત્રો દરેક વસ્તુ આપણે આજે સમજવાના છે તો ખાસ મિત્રો તમે બોર્ડ ઉપર ધ્યાન રાખો નોટ અને પેન સાથે રાખજો જેથી કરીને તમને દરેક બાબત સમજાઈ જાય ઓકે 128 ની સ્ટાર્ટ કરીએ મિત્રો 128 ની વાત કરવાની છે તો 128 માં એકમનો અંક શું છે 8 તો 2 વડે વિભાજ્ય છે હા તો રાઈટ કરો ઓકે રાઈટ હા અથવા ના લખો એ મિત્રો હા લખો તો આ ના લખો તો આપણે હા લખ્યા લો ને તમને જેવી મજા આવી રીતે તો પછી 4 ની વાત કરીએ 4 વડે તો કે ભાઈ એકમ અને દશક થી બનતી સંખ્યા છે 28 તો 28 છે મિત્રો અહીંયા એને 4 વડે ભાગી નાખો 4 ના પાડામાં 28 આવે હા 4 7 28 તો 4 વડે પણ વિભાજ્ય છે તો આ લખો આ ઓકે તો મિત્રો આ રીતે જ આપણે સમજવાનું 8 ની વાત કરવામાં આવે તો આપેલી સંખ્યા છે એકમ દશક અને 100 એ 8 વડે વિભાજ્ય છે તો મિત્રો આનો તમે 128 ભાગ્યા તમારે ખાસ 8 કરવાના છે તો 8 128 ભાગ્યા તમે 8 આ રીતે કરીએ મિત્રો ખાસ અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપજો દરેક વખતે મિત્રો આપણે ભાગાકાર નહીં કરીએ આ તો એક ઉદાહરણ સૌ પ્રથમ છે તો આપણે ટ્રાય કરીએ છીએ ઓકે તમને સમજાવવા માટે 8 વડે 8 એકા 8 8 દુ 16 તો 8 દુ 16 વધી જાય છે તો 8 એકા 8 અહીંયા 4 8 5 40 8 6 48 મિત્રો તમે જોઈ શકો છો કે 8 વડે પણ આ સંખ્યા વિભાજ્ય છે તો અહીંયા મિત્રો આવશે હા એક જ આપણે ઉદાહરણ એટલા માટે તમને બેઝિક સમજાવી દઈએ કે હવે પછી કોઈ પણ દાખલો તમને પૂછાય તો ન આવડે એવું ન બને 3 ની ચાવી શું કહે છે મિત્રો આપેલા અંકોનો સરવાળો તો 8 ને 2 10 ને 11 11 છે 3 વડે ભગાશે નહીં માટે આનો જવાબ આવશે ના ઓકે 3 વડે આ સંખ્યા વિભાજિત નથી પછી જો 3 વડે 9 હોય
તો છ વડે પણ નહીં હોય કેમ કે એકમનો અંક ભલે બેકી છે પણ ત્રણ વડે વિભાજ્ય નથી માટે છ વડે પણ શું આવશે જવાબ આવશે ના ઓકે પછી મિત્રો આપેલા અંકોનો સરવાળો કરો 9 વડે વિભાજ્ય તો 9 માં પણ મિત્રો ના જ આવશે કેમ કે 8 ને 2 10 ને 11 11 ને 9 વડે ભાગી શકાતા નથી અંકોનો સરવાળાને 9 વડે ભાગી શકાતા નથી અને મિત્રો મેં તમને ઈઝી કીધું હતું એકમનો અંક જો 5 કે 0 અહીંયા આ છે તો અહીંયા પણ ના આવશે 10 માં પણ ના આવશે અને 11 માં પણ મિત્રો ના આવે છે તો આટલી એક રકમ 128 ને આપણે 1 2 3 4 5 6 7 8 9 9 વડે વિભાજ્ય 9 સંખ્યા અલગ અલગ છે વિભાજ્ય છે કે નહીં આપણે સમજ્યા હજુ મિત્રો આપણે સમજશું યાદ રાખજો આ બીજો દાખલો તમને હોમવર્ક માં પૂછો અહીંયા આ બીજો દાખલો તમારે આખે આખો હોમવર્ક આ બધી તમારે દાખલા આ તમારે કરવાના છે ટપકા ટપકા કર્યા ત્રીજો દાખલો હું કરાવું છું તમારી સામે ઓકે પહેલા તો 3060 સમજજો મિત્રો 3060 બે વડે વિભાજ્ય છે તો મિત્રો મેં રાઈટ કરી આપણે હા બે વડે વિભાજ્ય છે ત્યાર પછી મિત્રો ખાસ આપણે જોવાનું શું છે 4 ની ચાવી 4 ની ચાવી માં શું કહે છે મિત્રો યાદ રાખો 4 ની ચાવી શું કહે છે સમજજો મિત્રો 4 ની ચાવી માં એકમનો આંક અને દશકના આંકને લેવાનો આ બંને આંકને અને 4 વડે વિભાજ્ય છે 15 6 60 તો 4 વડે પણ વિભાજ્ય છે આ 8 ની ચાવી એકમ દશક અને 100 તો મિત્રો અહીંયા 100 માં તો કઈ છે ને શૂન્ય છે તો આપણે લેવાની થશે બે જ સંખ્યા 8 વડે વિભાજ્ય નથી યાદ રાખજો મિત્રો આપેલ સંખ્યા 3060 8 વડે વિભાજ્ય નથી અહીંયા મિત્રો પહેલા આપણે હા લખ્યું હતું હવે આપણે રાઈટ અને રોંગ કરીએ છીએ જેથી કરીને આપણે સમજીએ ઓકે હવે મિત્રો 3 વડે વિભાજ્ય છે 3 6 એટલે 9 હા મિત્રો આ 3 વડે વિભાજ્ય છે ઓકે 3060 3 વડે વિભાજ્ય છે પછી મિત્રો 6 ની ચાવી શું કહે છે 6 ની ચાવી એકમનો અંક શું કીધો છે બેકી છે હા 0 છે 3 વડે વિભાજ્ય છે તો હા તો આના વડે પણ વિભાજ્ય છે ઓકે સમજી ગયા છો તમે 9 ની ચાવી એમ કહે છે 3 6 નો સરવાળો કરો 9 આવે 9 એકા 9 એટલે 9 વડે પણ વિભાજ્ય છે 5 વડે વિભાજ્ય છે 10 વડે કેમ કે મિત્રો શૂન છે શૂન હોય એટલે મિત્રો યાદ રાખવાનું પણ હવે આપણે આ સમજવાનું છે 3060 છે 11 વડે વિભાજ્ય છે કે નહીં તો એકમનો આંક એકમ આ છે એના પછી એક મૂકીને એક લેવાની એટલે 0 0 અને 3 6 9 થાય 9 ઓછા 0 તો આપણે થાતું નથી માટે અહીંયા આવશે ના ઓકે 9 11 વડે આ વિભાજ્ય સંખ્યા છે ને આમે મિત્રો તમે 3060 જુઓ તો પણ ખબર પડી જાય કે 11 વડે વિભાજ્ય છે ને તો આટલી વાત મિત્રો તમને ખાસ સમજાવવાની હતી ઓકે હવે આપણે એક બીજી રકમ લઈએ આ દાખલો તમને પછી હોમવર્ક માં આપી દે ટપકા ટપકા કહી રહ્યા છે બધા તમારે હોમવર્ક માં મિત્રો થોડુંક વર્ક કરજો જ ને મારે તમને ખાસ હોમવર્ક આપવું જ છે મિત્રો કેમ કે આજનો સમય જે લોકડાઉન છે તમે ફ્રી છો આ બધું કરો મહેનત કરો તમારા માટે જો અમે આટલા ચાર્ટ બનાવીને તમારી સામે પ્રેઝન્ટેશન કરતા હોય તો તમારી પાસે તો આખો દિવસ છે મિત્રો આખો દિવસ છે મહેનત કરો તો જ મિત્રો પરસેવો પડશે મહેનત કરશો તો જ તમે સફળતા ની સીડી ચડી શકશો એટલા જ માટે મિત્રો ખાસ મહેનત કરો ઓકે હવે આ દાખલો ન સમજાય તો મને પૂછજો દરેક વડે તમારે વિભાજ્ય છે કે નહીં એપ્લાય કરવાની છે વિભાજ્યતાની બધી ચાવીનો ઉપયોગ હવે 6,39,210 મિત્રો પહેલા આપણે બે વડે વિભાજ્ય છે હા બે વડે આ સંખ્યા વિભાજ્ય છે પછી 4 વડે તો નહીં આવે કેમ કે એકમનો દશકનો આંક 10 છે જો પછી 210 એકમ દશક અને 100 આ 3 વડે સંખ્યા બને છે એ 8 વડે વિભાજ્ય છે તો કે ના મિત્રો 8 ના 8 વડે તમે ભાગશો તો આવશે નહીં 210 છે શું આવતી નથી એટલે માટે 8 વડે વિભાજ્ય નથી હવે મિત્રો આવી 3 ની ચાવી 3 ની ચાવી શું કહેતી હતી કે દરેક અંકોનો સરવાળો કરવાનો છે 6 ને 3 9 9 ને 9 18 19 20 ને 21 21 છે તો 3 ના પાડામાં આવે છે 3 7 21 ઓકે મિત્રો તો 3 વડે વિભાજ્ય છે 6 વડે પણ હશે શા માટે એકમનો આંક બેકી છે મિત્રો એકમનો આંક બેકી છે માટે 6 વડે પણ વિભાજ્ય છે પણ 9 વડે મિત્રો જુઓ 9 વડે માં ખાસ આપણે સમજવાનું છે 3 ને 3 6 6 ને 3 9 9 2 18 18 19 20 ને 21 21 છે 9 માં 9 9 ના ગુણક એટલે 9 ના 9 વડે એ સંખ્યાનો નિશેષ ભાગી શકાશે ને એટલે 9 વડે વિભાજ્ય છે નહીં આ એક ખાસ સમજવાનું તમારે છે ઓકે 9 ની ચાવી આધારે 5 વડે તો એકમ માં શૂન છે હા આ વડે હા ખાસ મિત્રો હવે આપણે જોવાનું 11 ની ચાવી જો 11 ની ચાવી હવે આપણે થોડુંક અહીંયા સમજી લઈએ 6 લાખ
39,000 અને મિત્રો કેટલા છે 210 હવે મિત્રો તમે 6 ની ચાવી અહીં એપ્લાય કરીએ ખાસ થોડુંક મિત્રો બોર્ડ ઉપર ધ્યાન આપજો અહીંયા મિત્રો 0 છે 0 એક યાદ કરી 0 એક મૂકીને એક લેવાનો એટલે 3 2 0 ઓકે એટલે કેટલા થાય છે મિત્રો એટલે મિત્રો આવે છે 5 અહીંયા 1 9 6 એટલે કેટલા આવે છે મિત્રો કેટલા થયા ખાસ મિત્રો 9 ને 10 ને 16 16 માંથી 5 બાદ કરો મિત્રો 16 માંથી 5 બાદ કરો 11 આવે છે હા જો મિત્રો તફાવત કા શૂન્ય હોવો જોઈએ કા તફાવત તમારો 11 આવવો જોઈએ તો 11 વડે વિભાજ્ય છે મિત્રો અહીંયા 16 માંથી 5 બાદ કરો 11 આવે છે માટે આપેલ સંખ્યા 639,210 11 વડે વિભાજ્ય છે વિભાજ્યતાની ચાવીના આધારે તો મિત્રો આ રીતે તમારે સમજવાનું છે ઓકે એના પછીનો દાખલો ખાસ અગત્યનો છે આ દાખલો તમારે કરવાનો છે મિત્રો આ દાખલો 138,000 એની ચાવી તમારે એપ્લાય કરવાની અને હવે હું છેલ્લો તમને ખાસ આ કરાઈ દઉં કયો પછીના દાખલા બધા તમારે કરવાના મિત્રો બધું જ કેમ કે તમને એક દાખલો બે દાખલો ત્રણ ચાર કરાય હજુ ચોથો દાખલો પણ હું એક કરાવી દઉં આ દાખલો તમારે કરવાનો ખાસ 138,600 વાળો દાખલો તમારે કરવાનો હવે આપણે કરીએ છીએ 1,24,81,573 મિત્રો રકમ ખાસ વાંચજો 1 કરોડ છે 24,81,573 મિત્રો આ રકમ ન્યારે કઈ ખાસ આપણે એપ્લાય ચાવીનો કરવાનો છે પણ ભૂલ ન થાય એટલે આપણે જોઈ લઈએ 2 વડે વિભાજ્ય છે તો એકમનો અંક મિત્રો શું છે પહેલા જુઓ એકમનો અંક શું છે એકમનો અંક મિત્રો 3 છે માટે આ 1 વિભાજ્ય છે નહીં પછી 73 છે 3 વડે મિત્રો 3 ની ચાવી પણ નથી ચાલતી આમાં કેમ કે 73 ને 3 વડે વિભાજ્ય નથી 73 ને 3 વડે આપણે ભાગી શકશું નહીં પછી 573 કરીએ તો 573 તમે કરી જોજો મેં ટ્રાય કરી છે મિત્રો ખાસ એટલે આ પણ વિભાજ્ય છે ને 8 વડે પણ વિભાજ્ય છે નહીં ઓકે 2 4 અને 8 ની ચાવી પૂરી ગઈ હવે આપણે 6 ની ચાવી 3 ની ચાવી એપ્લાય કરવાની છે 3 ની ચાવી અંકોનો સરવાળો મિત્રો અંકોનો સરવાળો નિરાતે કરીએ જો 3 ની ચાવી 6 ની ચાવી અને 9 ની ચાવી માં ભૂલ ન થાય માટે ઓકે શાંતિથી મિત્રો કરીએ 2 ને 1 3 3 ને 4 3 ને 4 મિત્રો કેટલા થશે 7 7 ને 8 15 5 20 ને 1 21 21 ને 10 31 મિત્રો 31 સંખ્યા એવી છે અવિભાજ્ય સંખ્યા છે યાદ રાખજો અવિભાજ્ય યાદ છે આની પહેલા આપણે જોયું તો આ સંખ્યાનો સરવાળો 31 આવે છે એટલે 3 વડે વિભાજ્ય ન થાય અને મિત્રો 6 વડે પણ નહીં થાય અને 9 વડે પણ નહીં થાય એટલે અવિભાજ્ય સંખ્યાનો અંક આવ્યો છે સરવાળો એટલા માટે 3 6 અને 9 માં નહીં આવે તો મિત્રો 5 માં પણ નહીં આવે અને 10 માં પણ નહીં આવે કેમ કે 5 અને 10 નો મિત્રો તમે જોઈ શકો છો અને તમે ટ્રાય કરશો મિત્રો તો 11 માં પણ નહીં મેળ આવે આ જે સંખ્યા છે એકી અંક અને બેકી અંક એકી અને બેકી મિત્રો ખાસ અહીં જોજો પહેલા 3 આ લીધા પછી 5 લીધા પછી 8 લીધા અને પછી 2 લીધા આ જે અંકોનો સરવાળો છે એ આની સાથે બેકી બેકી સ્થાનના અંકો છે નો બાદ કરવાનો ટ્રાય કરીએ મિત્રો તમારી સામે છે આજને મેં 10 ને 5 15 ને 3 18 ખાસ અહીં લખી નાખી મિત્રો 18 અહીંયા બીજી બેકી સ્થાન 7 ને 1 8 7 ને 1 8 ને 4 12 ને 13 મિત્રો અહીંયા 13 18 માંથી 13 બાદ કરો એટલે 5 વધે છે મિત્રો એટલે 11 વડે વિભાજ્ય છે નહીં ઓકે 11 વડે મિત્રો વિભાજ્ય નથી ખાસ બાળકો તમે ધ્યાન આપજો તો પછીના દાખલા 1 2 અને 3 બીજા હોમવર્કમાં આપું છું મિત્રો કરજો થોડું વર્ક વધી જશે મને પણ ખબર છે એક વારને બદલે બીજે દિવસે જવાબ આપો એક દિવસમાં થાય ને તો બીજે દિવસે જવાબ આપજો ઓકે તો તમને અમારો વિડિયો કેવો લાગ્યો ખાસ અમારા એકદમ સ્માર્ટ વસ્તુથી તમને શીખવાડવાનો પ્રયાસ કરીએ છીએ કોઈ પણ કચાશ ન રહે દરેક ટોપિક તમારો આવરી લે એટલા જ માટે મિત્રો મેં ખાસ તમારા માટે વિભાજ્યતાની ચાવીનો આ છઠ્ઠો ભાગ લઈ આવ્યા હજુ પણ આપણે સમજીશું આગળ વિડિયોને મિત્રો શેર પણ કરી દેજો કોઈ પણ બાબત ન આવડે તો તમે મને જાણ કરી શકો છો જો નવા બાળકો હોય તો આજનું પગલું ન મેળવેલું હોય તો મેળવી લેવા માટે ગ્રુપમાં જોડાય જાજો આટલી વાત કરી આજનો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત મિત્રો હોમવર્ક 1 1 2 3 4 5 6 આજે હોમવર્ક થોડું વધારે આપું છું મિત્રો તમારા જ માટે છે
હું અત્યારે દાખલા કરી દઉં તો એક મિનિટ વધી જાય વિડીયોની, પણ તમે કરો એવો આગ્રહ મારો છે. ઓકે, તો ઉંમર કરજો, બધા મોજમાં રહેવાનું, ધીમે ધીમે પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આજનો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.